અને તેમને અહીં સંગઠન મજબૂત કરવા અને કાર્યકરો સાથે સતત સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું અને આ વિસ્તારોમાં સંગઠનના જૂથવાદને દૂર કરવાનો પ્રયાસ કરે એમ મંત્રીઓને પણ કહેવામાં આવ્યું છે આ અભિયાનમાં અમિત શાહ પણ સક્રિય થયા છે અમિત શાહ પાંચમી જાન્યુઆરીએ ત્રિપુરાની પહેલી મુલાકાતે રવાના થશે ત્યારબાદ ત્રિપુરામાં કક્ષાની યાત્રા કાઢવામાં આવશે છ જાન્યુઆરીએ તેઓ મણિપુર અને નાગાલેન્ડ પહોંચવાના છે આગામી થોડા મહિનામાં આ ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે અમિત શાહ સાત જાન્યુઆરીએ પૂર્વોત્તર માર્ગે છત્તીસગઢ અને ઝારખંડની મુલાકાત લેશે તો બીજા દિવસે એટલે કે આઠ જાન્યુઆરીએ અમિત શાહ આંધ્રપ્રદેશ પહોંચશે મકર સંક્રાંતિ બાદ સોળ જાન્યુઆરીએ અમિત શાહ યુપીના પ્રવાસે જશે ત્યારબાદ સત્તરમીએ બંગાળ જશે ઉલ્લેખનીય છે કે અમિત શાહે ભાજપના મહાસચિવ તરીકે બે હજાર ચૌદમાં યુપી ચૂંટણીની જવાબદારી સંભાળી હતી ત્યારબાદ અમિત શાહ જાન્યુઆરી મહિનામાં કર્ણાટક પણ જવાનો પ્લાન ધરાવે છે અઠાવીસ જાન્યુઆરીએ ઉત્તર કર્ણાટકના હુબલી શહેરમાં અને કાર્યક્રમોમાં તેઓ સામેલ થશે તો ઉલ્લેખનીય છે કે આ વર્ષે મે મહિનામાં કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે મહિનાના અંતે અમિત પંજાબ અને હરિયાણાની પણ મુલાકાત લેશે તો ભાજપે કેન્દ્રીય મંત્રીઓને આપવામાં આવેલા લોકસભા પ્રવાસના કાર્યક્રમની પણ સમીક્ષા કરી છે તાજેતરમાં એક બેઠકમાં જાણવા મળ્યું હતું કે કેટલાક મંત્રીઓએ તેમનું કાર્ય પૂરું કર્યું નથી અને લોકસભા મતવિસ્તારોની મુલાકાત લીધી નથી આ અંગે ટોચની નેતાગીરીએ પણ નારાજગી વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ